નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં હું સેજલ હસલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 એના અંગ્રેજીમાં આપણે ટેક્સ્ટ બુકમાં ભણી રહ્યા છીએ, યુનિટ નંબર 3. યસ આઈ વિલ એ આપણે જ્યારે સમજી રહ્યા છીએ મિત્રો, ત્યારે એમાં આગળ એક્ટિવિટી આપણે ત્રીજી સમજી ગયા. હવે એના આધારે જે કાંઈ એક્ટિવિટી આગળ આવે છે એ આજે આપણા વિડીયોની અંદર સમજવાની છે. એ સમજીએ તે પહેલા દરેક વિદ્યાર્થીઓ કમેન્ટ બોક્સમાં પોતપોતાની હાજરી નોંધાવી લેશે અને ટેક્સ્ટ બુક ફરજિયાત રાખીને બેસવાનું છે. ઓપન રાખીને બેસો, ટેક્સ્ટ બુક ખુલ્લી રાખીને, એટલે તમને વ્યવસ્થિત સમજાય. અથવા તો અહીંયા કંઈ લખવાનું થતું હોય એ પણ તમે એમાં લખી શકો. તો દરેક વિદ્યાર્થીઓ ટેક્સ્ટ બુક લઈ લેશે ફટોફટ અને હાજરી પણ પોતપોતાની નોંધાવી લેશે. ત્યાર પછી આપણે આગળ સમજશું. ચાલો, દરેક વિદ્યાર્થીએ પોતપોતાની કમેન્ટ બોક્સમાં હાજરી નોંધાવી દીધી હશે. હવે આપણે આગળ સમજીએ જોઈએ. આપણે જે એક્ટિવિટી 3 સમજ્યા મિત્રો, શું હતી? કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? એમાં જે સ્ટોરી આપણે સમજ્યા હતા કે જે સેલ્સમેન હતો હેરી પટેલ, એ દરેકના ઘરે જઈને પોતાનું જે કંપનીનું શેમ્પુ હતું એના વિશેની એડવર્ટાઇઝમેન્ટ કરતો હતો અને એનું વેચાણ પણ તે કરતો હતો. એ આખે આખી આપણે સ્ટોરી સમજીએ. હવે શું કે છે જો, પેજ નંબર 28 ઉપર આપણે પહોંચ્યા છીએ. અહીંયાથી આપણે ભણવાનું છે. શું કે છે? કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ ને આધારે જણાવો કે નીચેના વાક્યો કોણ બોલી શકે? હેરી માટે એચ, જાડેજા માટે જે, રેશમા માટે આર અને શારદાબેન માટે એસ લખો. આજે આપણે કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ સ્ટોરી સમજ્યા છીએ. એના આધારે આપણે આ દરેક વાક્ય જોઈ અને જો હેરી બોલતો હોય તો એચ લખવાનું છે, જાડેજા બોલતો હોય તો જે લખવાનું છે, રેશમા બોલતી હોય તો આર અને શારદાબેન મોદી જે હતા એ જો બોલતા હોય તો એસ લખવાનું છે. જોઈએ 1 બાય 1 સેન્ટેન્સ. શું કે છે પેલું સેન્ટેન્સ? હાઉ કેન યુ સે ધેટ ઇટ વિલ સેવ માય ટાઈમ? હાઉ કેન યુ સે ધેટ ઇટ વિલ સેવ માય ટાઈમ? હવે જ્યારે મિસ્ટર જાડેજાના ઘરે જાય છે ત્યારે હેરી પટેલ એમ કે છે કે આ જે શેમ્પુ જે છે એ તમારો ટાઈમ બચાવશે, બહુ ટાઈમ લાગશે નહીં. તો મિસ્ટર જાડેજા એમ પૂછી શકે કે હાઉ કેન યુ સે ધેટ ઇટ વિલ સેવ માય ટાઈમ? તું એવું કેવી રીતે કહી શકે કે એ મારો સમયગાળો બચાવશે? એટલે પહેલામાં તમારે લખવાનું છે, માત્ર કરવાનું છે જે. દરેક વિદ્યાર્થીઓ હારે હારે જ લખતા જશે પેન અથવા પેન્સિલ. પેલાની સામે કરવાનું છે જે. બીજું આપ્યું છે, હેલો આઈ એમ મિસ્ટર પટેલ, આઈ એમ અ સેલ્સમેન. આ વાક્ય આપણે આવેલા નથી યુનિટની અંદરમાં, પણ બોલી શકે એવા છે. તો શું કીધું? હેલો આઈ એમ મિસ્ટર પટેલ, આઈ એમ અ સેલ્સમેન. હેરી પટેલ હતો ને, તો હેરી બોલતો હશે કે હું મિસ્ટર પટેલ છું અને હું સેલ્સમેન છું, એટલે એમાં આવશે એચ. ત્યાર પછી આપેલું છે ત્રીજું છે, અવર કંપની હેઝ મેડ ધીસ શેમ્પુ ફોર ધ પીપલ લાઈક યુ. તો કે અમારી જે કંપની છે એને આ મેડ એટલે બનાવવું, કે અમારી આ કંપનીએ શેમ્પુ બનાવેલું છે કે તમારા જેવા માણસો માટે. એ કોણ બોલી શકે? હેરી પટેલ. એટલે આવશે એમાં એચ. ત્યાર પછી છે, આઈ એમ વેરી કેરફુલ અબાઉટ કસ્ટમર્સ હેર. હવે જ્યારે રેશમા પાર્લરમાં જાય છે હેરી પટેલ અને એને કહે છે કે શેમ્પુનું પોતે હોલસેલ ભાવે વેચાણ કરવા માંગતો હોય છે, એટલે શેમ્પુ વિશે એને વાતચીત કરે છે, એટલે તરત શું કહે છે રેશમા?
તો કે જો હું શેમ્પુ વેચું અને કસ્ટમર ને કઈ સેટિસ્ફેક્શન ન મળે તો એ મને કમ્પ્લેન કરે, એવું કે છે ને? એટલે શું કીધું, આઈ એમ વેરી કેરફુલ અબાઉટ કસ્ટમર્સ હેર, કે જે મારા ગ્રાહકો આવે છે એના જે વાળ જે છે એના વિશે હું વધારે કાળજી રાખું છું, એમ કે એને કોઈ ડિફેક્ટ પ્રોબ્લેમ થાય ને એટલે રેશમા બોલી શકે. એટલે ત્યાર પછી છે પાંચમું, આઈ નીડ યોર 5 મિનિટ્સ. બધાને કહેતો હોય છે ને કે આઈ હેવ યોર 5 મિનિટ્સ, પણ યુનિટનું નામ જ એ છે, એક્ટિવિટીઝ ની અંદર જે આવેલું છે. એટલે શું કે છે, આઈ નીડ યોર 5 મિનિટ્સ. નીડ એટલે જરૂરિયાત, એમ કે હું તમારી 5 મિનિટની મારે જરૂર છે. કોણ બોલી શકે? તો કે હેરી. ત્યાર પછી છે આઈ એમ ઇન અ હરી, કે હું ઝડપમાં છું. આઈ હેવ અ ફંક્શન ઇન અ સ્કૂલ, તો કે મારે સ્કૂલની અંદર જે ફંક્શન જે છે એમાં મારે જવાનું છે. શારદા મોદી ના પાડે છે ને, શારદા મોદી ના ઘરે જાય છે હેરી પોટર, તો એ એમ કે છે કે ના અત્યારે હું બિઝી છું, એટલે એસ આવશે. ત્યાર પછી ધ માર્કેટ પ્રાઇઝ ઇઝ ડિફરન્ટ. રેશમાને જયારે સેલિંગ ની વાત કરે છે શેમ્પુ ની, ત્યારે એમ કે છે કે જે માર્કેટમાં જે કિંમત આવે છે એ તો અલગ છે, એટલે એમાં આવશે હેરી. ત્યાર પછી છે ડોન્ટ યુ હેવ સમ કન્ડિશનર વિથ શેમ્પુ, તો કે જે આ શેમ્પુ જે છે એની સાથે તમારે કન્ડિશનર તમે નથી આપતા, એવું કોણ પૂછી શકે? રેશમા, કારણ કે એના પાસે એ સેલિંગ કરે છે, એટલા માટે એમાં આવશે રેશમા. ત્યાર પછી છે ઇટ ઇઝ 2-in-1 શેમ્પુ વિથ કન્ડિશનર. હવે રેશમા એને એમ પૂછે છે કે તમે શેમ્પુ સાથે કે કન્ડિશનર નથી આપતા, તો એ શું કહી શકે કે ઇટ ઇઝ 2-in-1, તો કે આ 2-in-1 છે, શેમ્પુ સાથે કન્ડિશનર બંને આવશે. તો હેરી પટેલ બોલી શકે, એટલે આવશે એચ. ત્યાર પછી છે વી વિલ મીટ સમ અધર ડેઝ. હવે આ કોણ બોલતું હશે વાક્ય? તો કે શારદા મોદી. કેમ? તો કે શારદા મોદી ને ઘરે જાય છે હેરી પટેલ, ત્યારે ના પાડે છે કે અત્યારે હું ક્યાં જાઉં છું, કે સ્કૂલનો પ્રવેશ ઉત્સવ છે એમાં જાઉં છું, તો પછી આપણે બીજા દિવસે ક્યારે મળશું, એટલે આવશે એસ. દરેક વિદ્યાર્થીઓ લખી લેશે અત્યારે, સ્ક્રીનશોટ નહીં પણ લખી જ લેશે. ચાલો, દરેક વિદ્યાર્થીઓ લખી લીધું હશે, આગળ જોઈએ આપણે. શું કે છે, હવે આપણે સમજવાની છે એક્ટિવિટી 4. અત્યાર સુધી આ એક્ટિવિટી કઈ હતી? તો કે 3 ની અંદર આવતી એક્ટિવિટીઝ. 4 છે. શું કે છે 4? તમારા શિક્ષક આઈશે રમત રમાડશે, ત્યારબાદ નીચે આપેલી સ્થિતિઓ વાંચો અને તેવી પરિસ્થિતિમાં તમે શું પ્રતિભાવ આપશો તે કૌંસમાંથી શોધીને લખો. તમને કૌંસમાં આપી દીધેલા છે પ્રતિભાવ, અને નીચે તમને એક એક ગુજરાતીનું સેન્ટેન્સ આપ્યું છે, તો એવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે અમે જવાબ તમે શું આપો અંગ્રેજીમાં, એ તમારે આમાં લખવાનું છે. હું 1 by 1 તમને કહેતી જાઉં છું એક પછી એક. શું કે છે પેલું, તમારા શિક્ષક મહીસાગરના પ્રવાસનું આયોજન કરે છે, પરંતુ તમે અને તમારા મિત્રોએ પંચામૃત ડેરીની મુલાકાતનું નક્કી કરેલું છે. ઉપરના જે કૌંસના સેન્ટેન્સ છે એ વાંચી દઉં છું. પેલું છે શ્યોર આઈ વિલ, બીજું છે થેન્ક યુ ફોર ઇન્વિટેશન, ત્યાર પછી છે નો સર અવર ડિસિઝન ઇઝ ટુ ગો ટુ પંચામૃત ડેરી, ત્યાર પછીનું છે I am sorry, we use another. ત્યાર પછી છે sorry, but I prefer automatic pen. ત્યાર પછીનું છેલ્લું સેન્ટેન્સ છે Mom, give me some time. તમને આ બધા સેન્ટેન્સ આપી દીધેલા છે. નીચે આપેલી એક્ટિવિટીઝના આધારે આમાંથી સેન્ટેન્સ જે એપ્રોપ્રિએટ આવે એ તમારે લખવાનું છે. હું અહીં લખાવડું છું.
પેલું એમ કીધું કે તમારા શિક્ષક મહીસાગરનું આયોજન કરે છે, પરંતુ તમે ક્યાં જવા માંગો છો? પંચામૃત ડેરીમાં. તો શું આવશે બીજું સેન્ટેન્સ જે છે? ત્રીજું, નો સર, અવર ડિસિઝન ઇઝ ટુ ગો ટુ પંચામૃત ડેરી. પછી સ્ક્રીનશોટ લેવાનો છે, અત્યારે માત્ર જોવાનું છે. બીજું છે, બીજું તમને એમ પૂછ્યું, તમારી માતા તમને દુકાનેથી કોઈક વસ્તુ ખરીદવા માટે મોકલવા ઈચ્છે છે. તમે તમારું ગૃહ કાર્ય કરી રહ્યા છો, તમારું ગૃહ કાર્ય 15 મિનિટમાં પૂરું થઈ જશે. તો તમે શું કહેશો? મોમ, ગીવ મી સમ ટાઈમ. છેલ્લું જે સેન્ટેન્સ જે છે તે ત્યાર પછી ત્રીજું સેન્ટેન્સ તમને આપ્યું છે, દુકાનદાર તમને એક પેન ખરીદવાનું કહી રહ્યું છે, તમને તે ગમતી નથી. સોરી બટ આઈ પ્રિફર ઓટોમાર્ક પેન. ત્યાર પછી ચોથું છે, હેરી પટેલ તમને હેપી હર્બલ શેમ્પુ વેચવા માંગે છે, તમે તેને લેવા માંગતા નથી. તો તમે શું કહેશો? આઈ એમ સોરી, વી યુઝ અનધર, અમે બીજો શેમ્પુનો ઉપયોગ કરીએ છીએ. પાંચમું સેન્ટેન્સ છે, ધ્રુવીલ તમને તેના ભાઈના લગ્નનું આમંત્રણ આપે છે, તમે ત્યાં ચોક્કસ જશો. શ્યોર, આઈ વિલ. થેન્ક યુ ફોર ધ ઇન્વિટેશન. દરેક વિદ્યાર્થીઓનો સ્ક્રીનશોટ લઈ લેશે. દરેક વિદ્યાર્થીએ સ્ક્રીનશોટ લઈ લીધો હશે. હવે આગળ જોઈએ,
ચાલ એક્ટિવિટી ફાઈવ. શું કે છે? બે બે ની જોડી બનાવો, નીચેના વાક્યોમાંથી પ્રસ્તાવ હોય તો એની સામે પી એટલે કે પ્રપોઝ, જો પ્રતિભાવમાં હા હોય તો એક્સેપ્ટ અને ના હોય તો ડિલાય એટલે કે ડી લખવાનો છે. જોઈએ આપણે વન બાય વન. લેટ્સ પ્લે ચેસ, પેલું તમને આપેલું છે લેટ્સ પ્લે ચેસ, તો કે ચાલો ચેસ રમીએ, તો એ પ્રસ્તાવ મૂકો છે, તો એમાં આવશે પી. પેલા બીજું છે, વાય નોટ લેટ્સ પ્લે, તો એ શું કર્યું છે કે કેમ નહીં ચાલો રમીએ, તો એ એક્સેપ્ટ કર્યું ગણાય કે ચાલો આપણે રમીશું, એમાં આવશે એ. ત્યાર પછી છે સોરી આઈ લાઈક ટુ પ્લે ખો ખો, તો કે મારે રમવું નથી, મને શું ગમે છે ખો ખો, તો એ પછી એમાં આવશે બી. પેલું બીજું અને ત્રીજું છે, ત્યાર પછી ચોથું જોઈએ, શ્યોર લેટ મી સી ઇટ. હવે આના માટેનું વિદ્યાર્થી મિત્રો ચોથું જે છે ને એ છે એક્સેપ્ટ, એટલે એ આવશે. પણ એના માટેનું વાક્ય કયું હશે, તો કે છઠ્ઠું જે આપેલું છે ને, છઠ્ઠું શું આપ્યું, પાપા વિલ યુ હેલ્પ મી વિથ માય હોમવર્ક, એટલે એ શું કહેશે, તો કે પ્રસ્તાવ મૂકશે, એટલા માટે પી આવશે. મદદ કરશો, તો એ શું મૂકો, પ્રસ્તાવ ના મૂકો, તો એના પપ્પા શું કહેશે, શ્યોર લેટ મી સી ઇટ, કે હા કેમ નહીં મને તે જોવા દે, તો એક્સેપ્ટ કર્યું, એટલે ચોથામાં એ આવશે. હવે તમારે શું કરવાનું છે, તો આ ત્રણે ત્રણ વાક્ય તો શું હતા, તો કે લાઈન ટુ લાઈન હતા, કે પ્રસ્તાવના મુખી એક્સેપ્ટ કર્યું અને ડિક્લેર કર્યું, એટલે કે નકારી દીધું. હવે આ ચોથું અને છઠ્ઠું વાક્ય એને અવરોધ જોડી દેવા, એટલે શું કીધું કે ચોથા વાક્યમાં છઠ્ઠા વાક્યમાં પ્રસ્તાવ મૂક્યો, એનો જવાબ શું આપ્યો, ચોથું સેન્ટેન્સ. ખ્યાલ આવ્યો? ચલો જોઈએ. હવે જોઈએ પાંચમું વાક્ય છે, લેટ્સ ઓપન ધેટ વિન્ડો, એ શું મૂક્યો છે, પ્રસ્તાવ. લેટ્સ ઓપન ધેટ વિન્ડો, હવે એમાં આવશે આઠમું સેન્ટેન્સ, શ્યોર સોરી આઈ હેવ ટ્રાઈડ બટ આઈ કુડ નોટ ઓપન ઇટ, કે મેં પ્રયત્ન કર્યો પરંતુ મેં તેને ખોલી શકી નથી, એટલે કે આઠમું જે સેન્ટેન્સ છે એમાં આવશે ના પડે, પાંચમાં ને આઠમાં ને જોઈન્ટ કરવાનું છે. સાતમું સેન્ટેન્સ છે શ્યોર, નવમું છે લેટ મી આસ્ક ધ અનધર મેમ્બર્સ ઓફ ધ બેન્ડ, આઈ વિલ ટેલ યુ ટુમોરો. હવે જે નવમું જે છે એને તમારે સાતમાં સાથે જોડવું, નવમું જે છે એ પ્રસ્તાવ મૂકેલો છે એટલે કે પી આવશે, જ્યારે એક્સેપ્ટ કર્યો છે એટલે એ આવશે સાતમામાં, નવ ને સાત ને જોડવાનું છે. હવે તમને આપેલું છે દસ અગિયાર, એ બંને હવે જે દસમું જે છે એ છે ડેફિનેટલી ઓલ માય ફ્રેન્ડ્સ વિલ બી હેપી, ઓ આઈ લાઈક ઇટ, વેઇટ ફોર ફાઈવ મિનિટ ધેન આઈ વિલ બી વિથ યુ. આ બંને જે છે ને એ એક્સેપ્ટ કરેલા, એક્સેપ્ટ કરી શકો એવા સેન્ટેન્સ છે, એટલે બંનેમાં શું આવશે, એ જ આવશે. આ તમે સ્ક્રીનશોટ પાડી શકશો.
હવે તમને આપ્યું છે એના પછીનો સ્ક્રીનશોટ લીધો, હવે તે વાક્યને નીચેના ટેબલમાં વહેંચો. હવે આ વાક્યને પાછું તમારે કેવા લખવાનું છે, નીચે જે ટેબલ આપેલું છે એમાં. ચાલો લખીએ. પ્રસ્તાવમાં આવશે લેટ્સ પ્લે ચેસ. મિત્રો, તમારે આમાં બોક્સ જે છે એ નાનું આપેલું છે, એટલા માટે હું તમને કોઈ પણ ત્રણ સેન્ટેન્સ લખાવડાવું છું. લેટ્સ પ્લે ચેસ પ્રસ્તાવમાં એ એક સેન્ટેન્સ આવશે. ત્યાર પછી પ્રતિભાવ જે આપ્યો છે, પ્રતિભાવમાં યશ કીધું છે કે નો, એ તમારે લખવાનું છે. લેટ્સ પ્લે ચેસ તો યશમાં શું કીધું હતું કે વાય નોટ. લેટ્સ પ્લે નો માં શું કીધું, સ્ટોરી. આઈ લાઈક ટુ પ્લે ખોખો આપેલું સેન્ટેન્સ કે પ્રસ્તાવ મૂકો યશમાં જવાબે કો અને નો માં જવાબે. બીજું સેન્ટેન્સ જોઈએ. પાપા will you help me with my homework? એટલે શું કહે છે, sure. આમાં જવાબ આપો તો ને પાપા, sure. let me see. નો માં જવાબ કઈ આપો વિન્ડો. તો યશ માં જવાબ નતો પણ શું આપ્યો તો નો માં. સોરી, આઈ હેવ ટ્રાઈડ બટ આઈ કુડ નોટ ઓપન ઇટ. સોરી, આઈ હેવ ટ્રાઈડ બટ આઈ કુડ નોટ ઓપન ઇટ. આનો શું આપ્યો તો નકારમાં જવાબ આપ્યો હતો, ને આ પૂછ્યું ત્યારે હકારમાં જવાબ આપ્યો. પેલું સેન્ટેન્સ હતું એ હકાર અને નકાર યશનોમાં બંનેમાં. આ સ્ક્રીનશોટ પાડી અને ટેક્સ્ટબુકમાં તમારે લખવાનું છે. સ્ક્રીનશોટ લઈ શકો. ચાલ, દરેક વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ લઈ લીધો છે. જોઈએ હવે એક્ટિવિટી 6.
શું કે છે વિજયભાઈ અને રાગિણીના સંવાદો અને ઉદાહરણ મુજબ જોડો. પેલું તમને ઉદાહરણ આપી દીધું છે. હેલો હેપી હર્બલ શેમ્પુ પ્રશ્ન પૂછે છે. એટલે સામે જે તમને આપેલું છે એમાં બીજું જે સેન્ટેન્સ આપેલું છે એની સાથે જોડે શું કહેશે? યસ સર, વોટ કેન આઈ ડુ ફોર યુ? તો કે હા, હું તમારા માટે શું કરી શકું રાગિણી, એમ કહેશે. બીજું સેન્ટેન્સ છે, આઈ વોન્ટ ટુ બાય યોર શેમ્પુ ફોર માય શોપ. તો કે હું કે તમારી શોપમાંથી શેમ્પુ ખરીદવા માંગુ છું. એટલે તરત શું કહેશે એ તમારે જોડવાનું છે સેન્ટેન્સ ત્રીજા સાથે. શ્યોર સર, અવર સેલ્સમેન વિલ કમ ટુ યુ. કાંઈ વાંધો નહીં સર, કોઈ પ્રોબ્લેમ નહીં, નો પ્રોબ્લેમ. અમારો સેલ્સમેન છે તે તમારા ઘરે આવશે. એટલે બીજા સેન્ટેન્સને ત્રીજા સાથે જોડવાનું છે. એટલે તરત એ ત્રીજું સેન્ટેન્સ છે એ પછી ક્યાં જોડવાનું થશે? તો કે ધેટ્સ થેન્ક્સ, ધેટ્સ ધ બેટર ઓપ્શન. એટલે શ્યોર પછીનું સેન્ટેન્સ કયું આવશે, ક્યાં જોડવાનું છે? તો કે થેન્ક્સ, ધેટ્સ ધ બેટર ઓપ્શન, અહીંયા તમારે જોડવાનું છે. હવે એ કહેશે એટલે તરત ઓલો શું પૂછશે, હાઉ મેની બોટલ્સ ડુ યુ વોન્ટ? તમારે કેટલી બોટલ જોઈએ છે રાગિણી, એમ કહેશે. એટલે છેલ્લે જવાબ આવશે, 20 બોટલ્સ ડિફરન્ટ ટાઈપ્સ, કેન આઈ હેવ અ પ્રાઇઝ લિસ્ટ? ઓકે, 20 બોટલ જોઈએ છે અલગ અલગ ટાઈપની, અને એની પ્રાઇઝ લિસ્ટ પણ તમે મને મોકલી શકશો. ખ્યાલ આવ્યો? ફરીથી કહું છું, જોજો. પેલું હેલો હેપી હર્બલ શેમ્પુ એ છે, એટલે તરત ઓલા હેપી હર્બલ શેમ્પુ વાળી રાગિણી શું કહેશે? યસ સર, વોટ કેન આઈ ડુ ફોર યુ? એટલે એને તરત ક્યાં જોડવાનું આવે? આ ઓપ્શન સાથે. યસ સર, વોટ કેન આઈ ડુ ફોર યુ? એટલે તરત ઓલો શું કહેશે, આ સેન્ટેન્સથી અહીંયા જોડવાનું છે, આઈ વોન્ટ ટુ બાય શેમ્પુ ફોર માય શોપ. કે મારે મારી દુકાન માટે શેમ્પુની ખરીદી કરવી છે. એટલે તરત ઓલી શું કહેશે, શ્યોર સર, અવર સેલ્સમેન વિલ કમ ટુ યુ. એટલે આ સેન્ટેન્સને પાછું છેલ્લા સેન્ટેન્સ સાથે જોડવાનું છે. હવે ઈ કહેશે એટલે તરત શું કહે છે, આ મારા વિજયભાઈ, એમ કહે છે, યસ થેન્ક્સ, ધેટ્સ અ બેટર ઓપ્શન, અહીંથી બેટર ઓપ્શન. હવે ઓલી તરત રાગિણી શું પૂછશે, હાઉ મેની બોટલ્સ ડુ યુ વોન્ટ? અહીંયા જોડવાનું છે, એમ કહેશે. એટલે જવાબ શું આવશે, 20 બોટલ્સ ડિફરન્ટ ટાઈપ, કેન આઈ હેવ અ પ્રાઇઝ લિસ્ટ? છેલ્લે અહીંથી અહીંયા જોડવાનું રહેશે. એવી રીતે તમારે આખે આખું વાંચીને વ્યવસ્થિત જોડવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 6 અહીંયા એક જે પોઈન્ટ આવ્યો છે એ આપણે આજે આપણા વિડીયોની અંદર કમ્પ્લીટ કરેલો છે. નેક્સ્ટ જે પોઈન્ટ આવે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું. ત્યાં સુધી અત્યારે જે કંઈ લખાવેલું છે વ્યવસ્થિત લખી વાંચી અને પાકું કરી, અને વ્યવસ્થિત ટેક્સ્ટ બુક હોય તો એની ઉપર લખી લેવાનું, અથવા તો ન હોય તો રફ બુકમાં પણ સ્ક્રીનશોટ પાડી અને પછી લખી શકશો. અત્યારે આ વિડીયોની અંદર માત્ર આટલું છે. થેન્ક યુ.